નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર 9ના સ્વાધ્યાયના સોલ્યુશનની સંપૂર્ણ ચર્ચા કરીશું. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમામ વિષયની માહિતી તમને મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર 9, સામાજિક ધોરણ ભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. તેમાં પહેલો પ્રશ્ન, બાળ અપરાધની વ્યાખ્યા આપી બાળ અપરાધનો અર્થ વિસ્તારથી સમજાવો. જેનો ઉત્તર છે, બાળપણમાં વ્યક્તિ અન્યના વર્તનનું અનુકરણ કરે છે. કેટલાક વર્તનો સમાજ માન્ય હોય છે અને કેટલાક સમાજ વિરોધી હોય તે બાળક તેમને જાણીએ અજાણીએ કરતો હોય છે. જ્યારે બાળક સંજોગોનો શિકાર બનીને સમાજ વિરોધી વર્તન કરે ત્યારે તેને બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આવા વર્તનો કિશોરાવસ્થામાં થતા હોય છે. બાળકો દ્વારા કરવામાં આવતા અપરાધી વર્તનને બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વ્યક્તિના ગેરકાયદેસર વર્તનને બાળ અપરાધ ગણવામાં આવે છે. અપરાધ શબ્દ કાનૂની ખ્યાલ વ્યક્ત કરતો હોવાથી બાળ અપરાધના ખ્યાલને કેટલાક વિદ્વાનોએ કાનૂની ખ્યાલમાં વ્યક્ત કર્યો છે. ફિડલેન્ડરના મતે બાળ અપરાધ એ બાળકે કરેલું એવું વર્તન છે જેની સામે કાનૂનના આધારે કામ ચલાવવામાં આવે છે, જેની સામે કાનૂની કાર્યવાહી કરવાનું જરૂરી બને તેવા બાળકના ગંભીર સ્વરૂપના સમાજ વિરોધી મનોભાવોને બાળ અપરાધ કહેવાય. સમાજશાસ્ત્રના શબ્દકોશ પ્રમાણે બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયેલા હોય છે અથવા કાયદામાં જે કૃત્યોનો અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સામે કોઈક સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા છે. ડૉક્ટર હંસા શેઠે કરેલા અભ્યાસ મુજબ સમાજશાસ્ત્રીય સંશોધનમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકને સૂચિત કરે છે જે બાળકની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય. આમ કાયદાની દ્રષ્ટિએ જે વર્તનો અપરાધ ગણાતા હોય તેવા જ વર્તનો બાળ અપરાધી માટે ગણાય છે. સમાજશાસ્ત્રીય ખ્યાલ મુજબ બાળકનું જે વર્તન સમાજની સામાજિક સાંસ્કૃતિક અપેક્ષાના માળખામાં બંધ બેસતું ન હોય, સામાજિકરણની પ્રક્રિયામાં અવરોધરૂપ બનતું હોય અને કુટુંબ તથા સમુદાય માટે વિઘટન સર્જતું હોય તેવું વર્તન બાળ અપરાધ કહેવાય. વર્તમાન સમયમાં ભારતમાં બાળ અપરાધના વધતા જતા પ્રમાણ અને તેની ઉંમરને ધ્યાનમાં લઈ ભારતીય સંસદે એક ખરડો પસાર કર્યો છે. આ ખરડા મુજબ 31 ડિસેમ્બર 2015ના રોજથી અમલમાં આવેલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 2 મુજબ બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય તે ઉંમર સુધીના બાળક દ્વારા જ્યારે ધોરણ વિરુદ્ધનું વર્તન થાય તો તેને બાળ અપરાધ કહેવાય. તેવું વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવાય. આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો. ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો, એટલે 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે લોગિન થઈ જશું. તે ઉપરાંત આ પ્રકારનું પેજ ઓપન થશે. અહીં તમે ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના પેપર સોલ્યુશન, એ ઉપરાંત અહીંથી તમને તમામ ઇમ્પોર્ટન્ટ માહિતી અને બોર્ડ દ્વારા પ્રકાશિત પેપરના સોલ્યુશન, એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જતા જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, આ પ્રકારના તમામ વિષયની માહિતી તમને અહીંથી મળતી રહેશે. તો આ માહિતી તમારા મિત્રો કે સગા સંબંધીઓને શેર કરો. તો ચાલો આગળ વધીએ. બાળ અપરાધના કારણો વિગતે ચર્ચો, જેમાં પહેલું કારણ છે સામાજિક અને આર્થિક કારણ, જેમાં પહેલું છે કુટુંબ.
તેને સંયમ શિસ્તનું શિક્ષણ મળતું નથી. આમ યોગ્ય સમાજીકરણ વિના બાળક વિચલનના માર્ગે વળે છે. બીજું છે શાળા અને ત્રીજું છે સમવયસ્ક જૂથ. ચોથું છે સમૂહ માધ્યમો, ચલચિત્રો, વર્તમાનપત્રો, સામયિકો, ટેલિવિઝન વગેરે. ને પાંચમું છે શહેરી વાતાવરણ. છઠ્ઠું છે કામકાજના સંજોગો. બીજું છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. પ્રશ્ન ત્રણ, બાળ અપરાધ સુધારણા સંસ્થાઓમાંથી કોઈ પણ પાંચ સંસ્થાઓની સમજૂતી આપો, જેમાં ઉત્તર આવશે બાળ અપરાધની સમસ્યા દરેક સમાજ માટે પડકારરૂપ છે. કેટલાક અગત્યની બાળ અપરાધ સુધારણા સંસ્થાઓની સમજૂતી નીચે પ્રમાણે છે, જેમાં પહેલું છે સુધાર શાળાઓ. બીજું છે પ્રમાણિત શાળાઓ. અપરાધી બાળકોને આશરે 3 વર્ષ સુધી આ શાળાઓમાં રાખવામાં આવે છે. પ્રમાણિત શાળાઓ 2 પ્રકારની હોય છે, પહેલું જુનિયર પ્રમાણિત શાળા અને બીજું સિનિયર પ્રમાણિત શાળા. ત્રીજું છે પાલક ગૃહો અને ચોથું છે રિમાન્ડ હોમ. બાળ અપરાધીએ કરેલા ગુનાની તપાસ શરૂ થાય તે અગાઉ તેનું નિરીક્ષણ અને વર્ગીકરણ કરવાનું કાર્ય રિમાન્ડ હોમમાં કરવામાં આવે છે. રિમાન્ડ હોમમાં બાળ અપરાધી પર જરૂરી દેખરેખ રાખી તેના વર્તણૂક અને ચારિત્ર સુધારવાની કાર્યવાહી કરવામાં આવે છે. પાંચમું છે બાળ અદાલત. પ્રશ્ન 4, યુવા અજંપાનો અર્થ સ્પષ્ટ કરી તેના કારણો સમજાવો, જેમાં આવશે યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તે અસંતોષ એટલે યુવા અજંપો. યુવા અજંપાના કારણો, સમાજની દરેક સમસ્યા માટે અનેક કારણો જવાબદાર હોય છે. જ્યાં પહેલું કારણ છે સામાજિક કારણ. બીજું છે મૂલ્ય સંઘર્ષ. ત્રીજું છે બદલાયેલા ધ્યેયો. સમાજના તમામ ક્ષેત્રોમાં આ પેઢી અંતર જોવા મળે છે. વડીલો સમજી અને વિચારીને શાંતિથી કાર્ય કરવામાં માને છે. બીજું છે શૈક્ષણિક કારણ. શિક્ષિત યુવાનો બેરોજગાર રહેવાથી તેમનામાં હતાશા અને નિરાશા જન્મે છે, જે યુવા અજંપા માટે જવાબદાર છે. શિક્ષણ યુવાનોમાં 2 પ્રકારના કાર્યો કરે છે, પહેલું છે જીવન નિર્વાહ માટે અને બીજું છે સામાજિકરણ કરવું.
ત્રીજું છે જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ. આ અવસ્થામાં તેમનામાં સ્વતંત્રતાની ભાવના પ્રબળ હોય છે, આથી તેઓ સત્તાનો વિરોધ કરવાનું વલણ ધરાવે છે. યુવાનો એવી માન્યતા ધરાવતા હોય છે કે જ્યાં સુધી તેમની માંગણી માટે પ્રબળ રજૂઆત કરવામાં નહીં આવે ત્યાં સુધી માંગણી સ્વીકારાશે નહીં. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, જેમાં પહેલું છે બાળ અદાલત, જેનો ઉત્તર છે 16 વર્ષથી નીચેની વયના બાળકો માટે બાળ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં કોલકાતામાં ઈસવીસન 1941માં પ્રથમ બાળ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. બીજું છે પ્રોબેશન, જેમાં ઉત્તરમાં આવશે જ્યારે કોઈ બાળક પ્રથમ વખત સામાન્ય ગુનાહિત વર્તન કરે ત્યારે તેને સુધાર ગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન પર રાખવામાં આવે છે. ત્રીજું છે બોસ્ટલ શાળાઓ, જેમાં આવશે બોસ્ટલ શાળાઓ અર્ધ શાળાઓ અને અર્ધ જેલ જેવી હોય છે. ભારતમાં આવી બોસ્ટલ શાળાનો પ્રારંભ ઈસવીસન 1926માં ચેન્નઈમાં થયો હતો. બોસ્ટલ શાળાઓ 2 પ્રકારની હોય છે, પહેલું ખુલ્લી બોસ્ટલ શાળાઓ અને બીજું બંધ બોસ્ટલ શાળાઓ. સામાન્ય રીતે બોસ્ટલ શાળાઓમાં બાળ અપરાધીને 2 થી 3 વર્ષ માટે રાખવામાં આવે છે. બોસ્ટલ શાળામાંથી મુક્ત કરાયેલા બાળ અપરાધીઓનું નિરીક્ષણ કરવાનું અને તેને યોગ્ય સ્થળે વ્યવસાયમાં ગોઠવવા માટે મદદ કરવાનું કામ પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે. ચોથું છે યુવા અજંપો. યુવા અજંપાનો અર્થ થશે યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તે અસંતોષ એટલે યુવા અજંપો. યુવા વર્ગમાં અશાંતિ કે અસંતોષ દેશ અને સમાજના ઉજ્જવળ ભવિષ્યને અવરોધે છે. પ્રશ્ન 5, સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો જણાવો, જેમાં પહેલું લક્ષણ છે સામાજિક ધોરણ ભંગ વર્તન એ વાર્તાનક ઘટના છે અને બીજું છે સામાજિક ધોરણ ભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. ત્રીજું છે સામાજિક ધોરણ ભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે. ચોથું છે સામાજિક ધોરણ ભંગ વર્તનનું વૈવિધ્ય ધરાવે છે. પાંચમું છે સામાજિક ધોરણ ભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. છઠ્ઠું છે સામાજિક ધોરણ ભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. સમાજના મોટા ભાગના સભ્યો ધોરણ ભંગ વર્તનથી ઊભી થતી અરાજકતા અને નારાજગી વ્યક્ત કરતા હોય છે. આમ સામાજિક ધોરણ ભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. કોઈ પણ સમાજના સભ્યોના ધોરણ ભંગ વર્તન માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન છે સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો, જેનો ઉત્તર છે સામાજિક ધોરણ ભંગ એટલે સમાજ માન્ય ધોરણોનો ભંગ કરતું વર્તન. જેમાં પહેલું છે હોર્ટન અને હન્ટ અને બીજું છે માર્શલ કિનાર્ડ, ત્રીજું છે રોબર્ટ મર્ટન.
પ્રશ્ન બે, બાળ અપરાધની વ્યાખ્યા આપો, જેમાં ઉત્તરમાં આવશે બાળ અપરાધનો ખ્યાલ ઉંમર સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે. ફિનલેન્ડરે બાળ અપરાધ એ બાળકે કરેલું એક એવું વર્તન છે કે જેની સામે કાનૂનના આધારે કામ ચલાવવામાં આવે છે, જેની સામે કાનૂની કાર્યવાહી કરવાનું જરૂરી બને તેવા બાળકના ગંભીર સ્વરૂપના સમાજ વિરોધી મનોભાવોને બાળ અપરાધ તરીકે ઓળખાવી શકાય. પ્રશ્ન 3, સમાજ વિરોધી વર્તન કોને કહેવાય? જેના ઉત્તરમાં આવશે, દરેક સમાજને પોતપોતાના આગવા ધોરણો હોય છે. આ ધોરણોમાં લોકરીતિઓ, રિવાજો, મૂલ્યો, ટ્રાફિકના નિયમો અને રાજ્યે ઘડેલા કાયદાઓ વગેરેનો સમાવેશ થાય છે. આવા સામાજિક ધોરણથી વિરુદ્ધના વર્તનને સામાજિક ધોરણભંગ વર્તન કે સામાજિક વિચલન કે સમાજ વિરોધી વર્તન કહે છે. 4. પ્રશ્ન, પ્રોબેશન એટલે શું? જેનો ઉત્તર આવશે, પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ. પ્રશ્ન 5, યુવા અજંપાનો અર્થ આપો. જેના ઉત્તરમાં આવશે, યુગ પરિવર્તનના સ્પર્ધાત્મક સંજોગોમાં યુવાનોના જીવનમાં ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધ અનુભવે ત્યારે તેની અસર તેના માન સપટ પર થાય છે. યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની અને વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તેને અસંતોષ કહે છે. યુવાનોનો આ અસંતોષ એટલે યુવા અજંપો. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે? જેનો ઉત્તર આવશે, સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મતે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ વર્તન. બીજું, અપરાધ કોને કહેવાય? જેના ઉત્તરમાં આવશે, અપરાધ એટલે સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન. પ્રશ્ન 3, બાળ અપરાધી કોને કહેવાય? જેના ઉત્તરમાં આવશે, સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવામાં આવે છે. 4. પ્રશ્ન, બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ હતી? જેના ઉત્તરમાં આવશે, બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના 1902 ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી. પ્રશ્ન 5, નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? જેનો ઉત્તર આવશે, એ હોટન અને હન્ટ. બીજો પ્રશ્ન, દહેજ પ્રથા પર અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? જેના ઉત્તરમાં આવશે, બી, ઈસવીસન 1961. ત્રીજો પ્રશ્ન, બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? તેના જવાબમાં આવશે, બી, રિમાન્ડ હોમ. ચોથો પ્રશ્ન, ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? તેના ઉત્તરમાં આવશે, બી, ઈસવીસન 1941. પાંચમો પ્રશ્ન, ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તેના ઉત્તરમાં આવશે, બી, ઈસવીસન 2005. થેન્ક યુ.